હું જહુ બહુ દાળા ભેડી ઉભી રહીને બાર વર્તા ઉમાવા કરતી હતી દિવેડ દીવો ભેડી લેતી હતી. આજ કઈ તારીખ થઈ? આજ 17 થઈ. આજ તો ફાડી 17 ચાલ. પેલો ઉઘરણી આવશે, પૈસા માંગશે રૂપિયા 50,000 રૂપિયા. છે તારે 17 તારીખ નું કીધું તું? તાન તો આવેલો જ છે. ક્યાં આજે શોટ લઈ આવશો? ગયો તારા પાસે પડે આવી શોટ. મારા પાસે હોય એ પીવા નહી. હાલો શા માર્યા છે તાણ? આજ તો આપણે વાપરીએ છીએ તો પછી વેઠવું પર ગાળ ખાવી પડશે ને. તો કાંઈ ખાવા પડશે કહું છું. તે કોઈ કહેજો તે પાછા જાય. પાછા જ નહીં જાય પણ મારા ઈઓને બરોબર ના ઝાડમાં ફસાવવા પડશે ને. રા મોદી એવું કરવું પડશે કે નહીં તો આપણને ધોકો લઈને પડી જાય ને. આપણા મકરોડા બે બેવાના તોડી નાખશે ને, મોટો ઢગલો કરી નાખશે કહું છું. ઓ તાણા આજે તો એ કોઈ કહેજો તાણ ઝાડમાં ફસાઈ દેજો. બુદ્ધિ ની એની હોય તો થાય મિલકત ના ધણી. એ તો મારી રીતના સમજાઈ જાય ને. વરી શિક્ષણ થી પાછું જતો રહેશે એવું કરીને મેલ દઉં છું. તું તાર કરે તો તારું કામનું મેં હું બસ આપો. સોન પર વાંચે સોય મોસમ ની બેહવા. પેલો આવશે તો મારો સોત્રો પાડી નાખશે. શાંતિ ની મોસમ બેહવા દે કે મને. પેલો વાઘલો તો શિખર હું કરાશે ના. 17 તારીખ નું પાછું કીધું છે. આમ કોઈ બોનું ના બતાવે તો સારી વાત છે. દવા તો દે બે અગરબત્તીઓ કરીને તો આવ્યો છું પણ. વાઘુબા પૈસા લેવા આવી જશે. મોત આવી છે મારું. વાઘુબા આવો. હું ખાણ ખાણ કરો છો. મજા હો મજા. શાંતિ બેહો. પેલા માર શાંતિ નહીં નું હું વાત હશે સા. શાંતિ તો કોઈ લે નહીં મારા શો સા. જો વાઘુબા અમે દયા જેવું મોઢું કરશો નહીં તમે. વાત હાશી સ પણ હું કરું ક્યો. મહેરબાન કરીને તમે જે તારીખ નક્કી કરી હતી પૈસા આલવાની અમે એટલા વાત લાઈન મેલો હેડો. વાત હાશી સ પણ હવે પૈસા હાલ નહીં યાર. જો બોનો ના બતાવતા હો. બોનું નહીં બતાવતું હું કરવા હતા. તમારો કોઈ ઇમરજન્સી કોમ આવી જતું તો લેટ. અરે વાઘુબા હું પૈસા આલ્યા છું 50,000 તો પછી લેવા તો પડશે કે નહીં પડે. વાત હાશી છે. તમે 2 વર્ષ કાઢ્યો છે પૈસા આલે બરોબર છે પણ હાલ પૈસા મારા જોડે નહીં. એવું ના ચાલે વાઘુબા હો. નકર પછી હું મારી રીતે કરો પછી. એ વાત હાશી છે પણ હોભરો જો કઈ તારીખ 17 થઈ ગયા. હા હા 17 તો દાદારા ખમોન તી તારીખ આવી. ના 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 વાઘુભા આવી હતી. તમે 3-4 મહિના કાઢી નાખ્યા પૈસામાં પૈસામાં. તારીખો ઉપર તારીખો તારીખો ઉપર તારીખો. પણ થોડું ખમો તો સારું છે એમ. વાઘુભા તમે મોઢું એવું કરો છો ને આમ હુની દય આવી જાય. હું કયો આમ મારે કરવાનું. હું આમ આવા ડહો ઢાફલા કરવા માંડ્યો છે. ઢાફલા ચાલુ કરી નાખ્યા છે. અમારે પહાડ માગવાય છે એવી હતી મારે. મારી વાત તો 30 તારીખ રાખો તમે. પૈસા 30 તારીખ આલજો નક્કી. મારી માની શોગન ઘર વેચી માર્યો પણ પૈસા તમારે આલજો યાર. ઘર ના વેચાય પણ ગમે તેરે કરીને પૈસા આલ દેજો. 30 તારીખે તમે આવી જાઓ પૈસા ના મળી જાય ભાઈ. શું કીધું? હા પછી આખર પાછો નહીં જવું. મારી માની શોગન તમે તરજો. ડહો એવું મોટું કરી નાખશે ને. હા 30 તારીખે આલ્યો. હા છેટલો આ ટાઈમ થયો. હાથ છેટલી આલી છે તો મારો ઓછો ખબર તો જ નહીં. એમ ઉડતો યાર મારા જઈને તો બરાબર સગસગ આપવો પડશે એનું. અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય. કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે કાંઈ. પાથીજી આવશે પૈસા લેવા. એક તો વાવાઝોડું જુના બીજું વાવાઝોડું આવશે. અરે અરે ઓહો પેલા દેખવાય ને. હું કરશું મારે
એક કામ કરો, તયો અમો હંતાઈ જો, ડેટી મંતાઈ જો. હા હું કહું છું એ તો. હા અરે તો પાળો એમ, એટલે હું કામ કરું. પેલા પૈસા નહી હાલવાના, કે ગોમોમાં ગોમોમાં શારદો ફરે જ, એ તો મારું મને ખબર. ગોમોમાં એકડ્યા છે તારે, કેટલો ટાઈમ થયો? હમણાં જ જ્યાં કલાક મળી ગયા. જબર છે યા, શેખો નહી રે, ગોમમાં જા. છોકરા બેને કોક ગમે તે પેત્રો ગળેલો છે અને મને ભાડી જેલા છે ને વાઘો, ગમે તે આટલા છો ખંત થઈ ગયો છે. અલ્યા ભાઈ તું જતો રહે, હું એ તો ખોડી આવું છું ગમવાની. આ ગમે તે કોક હોય, આ ચાલ રમેલા છે, મારો કોક કરવું તો પડશે. હાર તને મને પાછો જવા દો, પમદાર જ આવો કરીને પછી હું હંતાઈ જાઉં. હશે તો મેં હાલ ના કરશે, હું તો ઘેર જ જવા દઉં, પમદાર આવો. હા તો મેલ નહીં પડે મારો, કાલ તો ગોઠા પમદાર થશો જ. છોકરા જા કે ના જા ભાઠીજી? અલ્યા છોકરા શો જોજ્યા બોલતો નહીં આજો? અલ્યા જતા રે કહું છું. હું કેતો તો હું તને જેટલી રાહત આલી જેટલી રાહત આલી, તો તું મારા થી હંતો હશે માટે? આ ડેટી શાકભાજી વેણતો તું? અરે હું વેણતો તો તું હોય હંતોણો, મારે તેની નજર પડી જઈ હતી, એટલા પછી છોકરાને ઘેર મોકલ્યું. તમે બે ચાલ રમ્યા હતા, પણ જો આવું કદી ભૂલ કરવી નહીં, કદી હોમા પગલે જવું માણસ ના, એ કોઈ ગોળી ના મારા કે ડૂસો ના ભર, પણ હરખો જવાબ આ લે. બુદ્ધિ ખોટી આવી ના આવે, પણ ખોટી બુદ્ધિ થી કદી બુદ્ધિ હારી નહીં આવે. કિસ્મત કરાવે કરમ થી મસ્તાના માનવ શું કરે, ભાવી બોલાવે ભાન તો બુદ્ધિ શું કરે? ખોટી બુદ્ધિ અપનાવી નહીં. લો હળો ઘેર પૈસા ની વ્યવસ્થા કરો. બધો હારો ના થઈ જાય, શું કીધું? ચાલ હેઠ મને પૈસા નો વાયદો કરી દે તું. વાત આજી ભાથીજી, પૈસા તો મારા દૂધે જોઈ ના દેવાના છે, પણ હું તમે ખોટું ના વિચારતા, હું થોડી ડેટી વેણતો શાકભાજી. જો હું તને બેટી બેટી ગમે તે વેણે બરોબર છે, પણ હું તને કહું ટૂંક સમયમાં પૈસા તું આપજે. આજે તારા ચહેરા ઉપર મને દયા આવે છે, એટલે એવું ના કરતો. જો હું તને કહું, જો લોકોને તો હું વ્યાજવા રૂપિયા આપું છું, તને 70,000 રૂપિયા હું આપ્યા, 4 મહિનાના વાયદા આપ્યા, પણ આ 6 મહિના થઈ ગયા બરોબર છે. તારા ઉપર થી મારા હોમાં આપવું પડે તો હું એવો ગોળો નહીં. કબડ્ડી રમતા, લંગડી રમતા, એટલે રાખું છું અને જા 25 તારીખ પૈસા મને કરી આલજે તું. મારું 25 તારીખ કરી આલે સાહેબ. હો 100%, મારું ઘર ગીરવે મિલ દઉં. અલ ભાઈ મુએ હમ પાંચ ભૂલ લેવા ને તને ઉપાડી જાઉં. બસ બંધ થઈ જા, બંધ થઈ જા, બંધ થઈ જા. અને આ તો હું શું નકર બીજો વખત તો તારા ગાભા કાઢી નાખો, પણ નાનપણ ની ભાઈબાની તારી મને યાદ આવે છે, એમાં હું લોબુ કહેતો નહીં તને. આ ના રોવાનું, હાલ તને દાખલો તો કીધો કે પરતું મેઘ તનો બધું સાગર માં સમાય, જિગર રાખીને જીવો અને મજૂરી કરો. બે જણા હરખા હતા, અમે આગળ આવીને તમે શેમ ના આવ્યા? તમારા મારે કોઈ ખોમી હશે. હું ખોમી છે? 25 તારીખે આલ દેવું. 100%. હા એટલે ભાઈબંધ છે, એટલે આટલો લાંબો તમારો વાયદો કરું છું. 25 તારીખ ને હજી વાર છે ઘણી, એટલે કોઈક વ્યવસ્થા કરજો. હા લો હું જઉં તાન. હા હવે હું કરું? બે વાવાઝોડો આવ્યો, પેલો વાવાઝોડું તો શુકચોથી જતું રહ્યું, આ બીજું વાવાઝોડું એ શુકચોથી જતું રહ્યું છે. હવે 25 તારીખ ને 30 તારીખ ના વાયદા કર્યા છે,
એ ટાઈમ આ વાવાઝોડું આવશે તો ઘરનો નળિયો ને પગનો તળિયો કશું રહેવાનું નહીં બાપા રે. પટી ગયો મને તો થોડા થોડા કઈ ને આપડે ઉઘરાણ કઈ પટાવા પડશે તો આ છે તારીખ થઈ આજે તો પછી થઈ હા તો મારે પચીસ તારીખ નો વાયદો છે ₹50,000 બુદ્ધિ દોરાવી પડશે મારું લોહી પી જશે બુદ્ધિ ની હોય અણી તો થવાય મિલકત ના ધણી બાકી કોક કરવું પડશે પેલી કપા માં સોટવાની દવા લાવ્યું છું બસ દવા પીવાનું મોનો બનાવું ને એટલે નાહી જ જશે કોક કરવા દે દવા તો સા હા લાઈ લીધ પડી સાહેબ હવે બોંધું બનાવું કે દવા પી જઉં છું હું તો કંટાળ્યો છું એવું કહું એટલે આ બે બે પછી ફરાર થઈ જાય હા બેહવા દે શાંતિ થી દવા લઈને જોઈ કર તમારે ચેલા છે મારા 50 અરે મારા 70 1,20,000 થયા 1,20,000 હું વળી 1,10,000 કરી દઉં તમે છીએ સાહેબ ને ભણાયા છે આવા તો આટલા 10,000 જતા અલ્યા ઉફાડ 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 આ તો દારૂ પીવા છે કેવું કરશે મારો ઓછો આ પૈસા ની ચિંતા છે કે નહીં વાનું દવા છે લ્યા હું કરવા બેઠો તું નહી જીબુ મરી જવું છે મારે બસ જિંદગી હારી ગયેલા મોડો છો સીએ તું ઉપાસ કરે પેલા શું જોયેલા નિકુલ તમારે જેવા જેટલા પૈસા માંગશે ને જીવન હું કરું કયો તે પણ ફોન રાખીએ કે પૈસા લેવાની એ વાત હાજી પણ હું કરું પાછી જી ગયો પણ પૈસા તું કરે હું પૈસા પાછી માધુજી ઓમા ઓમા તારે જાણે પણ આવું કરતો ના નકર છોકરો વાટમાં રહ્યો અને એક વાત મગજમાં રાખો કે મરી જાય છે આપણે કોણ હાલવાનું છે એ તો વાત એનાથી રાહત જ હાલજો કે આ છોડી દે અને તારે જાણે હાલવા તાણા હાલજે નકા આ તો આપડે આ તો આ તો ચિઠ્ઠી લખીને કે જહ ને તો આપડે જન્ના હરિયા ગણવા પડશે પૈસા તો જીવે છે તો કાલ કમાવું બીજું તો શું થાય એવું છે આપડે અરે એ તો વાત સાચી હું તો શેફલે બોલી નાખ્યું તું હવે તો એને કહે છે કે ભાઈ આ નાહી જાય ને આવો રસ્તો કદી અપનાવતો ના અને તારે જાણે હાલવા હોય તાણે હાલજે તારી પોઝિશન અમે જોણી જ્યાં છીએ અમે તો જતા હતા બજારમાં બે જણા પછી કીધું હળો તાણે વાઘુ ને ભેગા થતા આવીએ ફબડ્યો અને મારો વાયદો થયો તો કીધું હાલે તો થોડા લાવીએ કોઈ ફોર્સ કરવો નહીં એટલે અમે બે જણા બોમ આયા અને આ હારું છીતે અમે આયા નકર તું છે કોના રસ્યા ભેગો થઈ જો એટલે વાઘુ અને આવું ના અપનાવીએ કીધું તાણે આવો રસ્તો અપનાવાય ખરો એ વાત હાજી મવાલી નો કોણ છે મવાલી નો એ આપણો નહીં એ વાત હાજી તાણે આમ મળી આમ પથ્થર ને પાટું મારીએ વાઘુબા જુઓ
આપણે અમે એટલો બધો ફોસે નહીં કરતા અને તમારે જાણનો પૈસા લાવે તને આલજો અને આવી દવા બવા પીતા નહીં હું કેવું પાછી હા વાત સાચી છે આ ધંધો કદી ના અપનાવીએ આપણે મોરસ ના કહેવાઈએ મવાલી કહેવાય અને અમારે તો પૈસા પૈસા તો પૈસા જ પણ તમે તો તમારે તો આખી જિંદગી હું પછી બચાડા અમારે તો પૈસા વધ્યા કે તમે વધ્યા એટલે તમારા ઉપર અમારો કોઈ ફોર્સ નહીં જાણે હાલવા હોય તાને તમે તાર હાલજો દવા બધું નહીં પીવું તમને પૈસા હું આવે એટલે હાલજો હા એટલી લીધી છે તમે ઓળખ પડ્યા છે બાકી છોકરા જોયું કે મારી બુદ્ધિ છે બી છે બાટલી લેવી પડે દવાની આવા ધંધા કરવાના નહી પૈસા તો શું શું નહી બાટલી ને હેન તારવી જોયું કે પૈસા લઈને આવા બેઠા દવા પીવા દારા આવશે તો મિત્રો આવા ધંધા ના કરતા ઉછીના વેચવા પૈસા લઈને આવું તમે વાપરી કાઢો પૈસા પાછા નહીં આવી લે કહો તો આવા દાળા આવશે એટલે આવા દાળા લાવવા ના આવા દાળા ના લાવવા હોય તો કોઈના પાસે ઉછીના પાછીના પૈસા વેચવા પૈસા પૈસા લેવા નહીં તો ઉઘરાણ લોહી પીધે દવા પીવાના વારા આવશે આ તો ખાલી અમારા વિડીયોમાં આવું પાત્ર ભજ્યું દવા પીવાનું નાટક કર્યું છે બાકી આવું તમે રિયલમાં કરતા જ નહીં વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો જય માતાજી.